પાકિસ્તાનથી ઘુસાડવામાં આવેલ 120 કિલો હેરોઇન કેસમાં વધુ 24 કિલો હેરોઇન સીજ કરીને રાજસ્થાન તથા જોડિયાથી અન્ય 3 આરોપીઓને પકડી પાડતી ગુજરાત એટીએસ. સર, જે ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું એ મામલે વધુ 3 આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. અગાઉ શું પૂછપરછમાં સામે આવ્યું, ક્યાં ક્યાંથી આરોપી પકડાયા અને શું બેકગ્રાઉન્ડ? 14/11/2021 ના રોજ એટીએસની ટીમ દ્વારા મોરબી જિલ્લાના જીજુડા ગામેથી 120 કિલો જેટલો હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આમાં 3 આરોપીની અટક કરવામાં આવી હતી, જેમાં જબ્બાર જોડિયાનો જબ્બાર રાવ, ગુલામ ભાગર અને ત્યાંના જેના મકાનમાં હતો એ શમસુદ્દીન બાબુ. આ 3 માણસોની પૂછપરછ દરમિયાન જબ્બારની સાથે એના કાકા ઈશારાવ સંકળાયેલા હોય, ઈશારાવ અને જબ્બાર આખું કન્સાઇનમેન્ટ લાવવામાં આવ્યું હતું ગુલામ દ્વારા અને દરિયામાંથી અહીંયા લાવવામાં આવ્યું હતું. અને આ લોકોની વધુ પૂછપરછ દરમિયાન આ કન્સાઇનમેન્ટ પંજાબ મોકલવાનું હતું. પંજાબનો અંકિત જાખડ અને અરવિંદ યાદવ આ કન્સાઇનમેન્ટ લેવા માટે રાજસ્થાન આવવાના હતા. આ બાતમી આધારે અરવિંદ યાદવની રાજસ્થાનથી એની અને ઇકબાલ દાદો જે સલાયાનો છે એ વેચવા જવાના હતા. એ બાતમી આધારે આ લોકોની ત્યાંથી રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. અને ઈશારાવનો છોકરો હુસેન પણ આ ગુનામાં સંડોવાયેલો હોય એને પણ ત્યાંથી જોડિયાથી એની ધરપકડ કરવામાં આવી છે. અને જપારની પૂછપરછ દરમિયાન વધુ 24 કિલો જેટલો જથ્થો દ્વારકાના નવાદરા ગામમાં જિલ્લાના નવાદરા ગામમાં હોવાની બાતમી આધારે ત્યાંથી અનવર મુસા પટેલિયાના ઘરેથી 24 કિલો હેરોઇનનો જથ્થો મળી આવ્યો છે. આ તમામ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના 4 આરોપીને ફરીથી આજ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા છે અને તમામ આરોપીઓની પૂછપરછ ચાલુ છે. હાલમાં નામ તપાસ ચાલુ છે એટલે નામ નહીં આપી શકાય, પણ તમામ જે બાકી છે એની શોધખોળ ચાલુ છે અને વધુ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. સાહેબ, આમાંથી એક આરોપી જેલમાં બંધ છે અને ત્યાંથી આખું નેટવર્ક ચલાવતો હતો, કોણે એની સંડોવણી અને તેના વિરુદ્ધમાં કયા પ્રકારની કાર્યવાહી? ઈશારાવ અને જબ્બાર આ કન્સાઇનમેન્ટો પાકિસ્તાનના ઝાહિદ બશીર બલૂચ દ્વારા મંગાવવામાં આવતા હતા અને આ કન્સાઇનમેન્ટો ગુજરાતમાં સલાયા ઉતારી અને આગળ એમને પંજાબ મોકલવાના હતા. પંજાબમાં ભોલા શૂટર જે એક લોરેન્સ વિસ્મ ગ્રુપનો છે એ ભોલા શૂટરને આ લોકો અંકિત જાખડ અને અરવિંદ આગળ એમને સપ્લાય કરતા હતા. હા સાહેબ, એનો કેવી રીતે સંડોવણી અને ઈશારાવ છે તેનું શું બેકગ્રાઉન્ડ છે, કેવી રીતે પાકિસ્તાન સાથે કોના સંપર્કમાં? ઈશારાવ મૂળ જોડિયા ગામનો છે અને જબ્બાર જે આ ગુનાના કામે અટક થયેલું છે એના કાકા થાય છે અને વર્ષોથી ફિશિંગના અનુસંધાને દુબઈ આફ્રિકા વગેરે કન્ટ્રીઓમાં સંકળાયેલો છે. અને આ ગુનાના જે પાકિસ્તાની આરોપી જાહિદ બશીર બલોચ છે એના સંપર્કમાં. હા સાહેબ, આ લોકો ગાડીઓમાં સ્પેશિયલ ખાના બનાવડાવ્યા હતા ડ્રગ સપ્લાય માટે, ક્યાં બનાવડાવ્યા તે ગાડીઓ કબજે લેવા માટે કયા પ્રકારની કાર્યવાહી, કોની ગાડીઓ આવી રહી છે? અંકિત જાખડની જે અંકિત જાખડ અને અરવિંદ યાદવ જે ગાડી લઈને આવતા હતા એ અરવિંદ યાદવની પંજાબવાળી ગાડી કબજે લેવામાં આવી છે. જબ્બાર જે ગાડીનો ઉપયોગ કરતો હતો એ કબજે લેવામાં આવી છે અને બીજી હજી વેહિકલો કબજે લેવાની કાર્યવાહી ચાલુ છે. સાહેબ, એમાં કયા પ્રકારના ખાના બનાવ્યા હતા ડ્રગ સપ્લાય માટે? પાછળ સ્પેશિયલ કેવિટી બનાવીને લઈ જવા માટેના ખાના બનાવવામાં આવ્યા હતા એટલે એ તપાસમાં આગળ છે. આ ગુનાના કામે એમને 12 કિલો જેટલો માલ અગાઉ આપી આવવાનું પ્રાથમિક પૂછપરછમાં કબૂલ્યું છે, જે 120 કિલો માલ. સર, ગુજરાતમાંથી ડ્રગ્સ વધુ પકડાય છે, સપ્લાય માત્ર ગુજરાતનો રસ્તો છે કે પછી ગુજરાતમાં કન્ઝ્યુમ વધ્યું છે? અત્યાર સુધીના જેટલા ગુનાઓ દાખલ થયેલા છે, જેટલો માલ પકડાયેલો છે, તમામને તમામમાં દિલ્હી પંજાબનું કનેક્શન સામે આવ્યું છે. આ વખતે રાજસ્થાનના આરોપીઓ પણ સામે આવ્યા છે અને ગુજરાતના માર્ગે કન્સાઇનમેન્ટ ગુજરાતમાં ઉતારી આગળ મોકલતા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. સર, આખા ષડયંત્રનું જે કાવતરું છે એ ફરીદકોટ જેલમાંથી ચાલતું હતું એવું કહી શકાય? ફરીદકોટ જેલમાં પંજાબી આરોપીઓ છે એ આ ગુનાના રિસીવર છે. આ મૂળ જે આરોપીઓ છે પાકિસ્તાન ગુજરાત પંજાબ આ બધા સાથે મળી અને દુબઈમાં પ્લાન થયું અને ત્યાંથી આ લોકોએ ત્યાં પંજાબ મોકલવાનું ચાલતું હતું. Subscribe now and press the bell icon. Never miss an update.